નમસ્કાર મારી મિત્રો, વહાલા વિદ્યાર્થીઓ, બધા મજામાં છો ને? દરેક વિદ્યાર્થીઓએ હિન્દીની ક્લાસવર્કની નોટ કાઢવાની છે. ક્લાસવર્કની નોટમાં આપણે અગાઉ યુનિટ 58 સુધી લખાવેલું છે. આજે આપણે યુનિટ 59માં વાક્યો લખાવવાના છે અને સાથે સાથે વાંચન કરવાનું છે. દરેક વિદ્યાર્થીઓ ચલો ક્લાસવર્કની નોટમાં નવું પત્રું ખોલશે. નવા પત્રા પર ઉપર સૂચના રહેશે, પહેલા લખો યુનિટ નંબર વાક્યો વાંચો અને લખો. વાક્યો વાંચો અને લખો. લખો સીતા બરફી. સીતા બરફી ખા. સીતા બરફી ખા. સીતા બરફી ખા. મીતા કકડી ખા. મીતા કકડી ખા. મીતા કકડી ખા. મીતા કકડી ખા. ગાય કોબી
જાતિથી ગાય કબી નદી પર જાતિથી ગાય નદી તાલાબ કા ગાય નદી તાલાબ કા પાણી પીતી ગાય નદી તાલાબ કા પાણી પીતી થી જો ગાય વિશે આપણે યુનિટ સાઈડ માં થોડા વાક્ય આપેલા છે સોપાન ચાર માં એક ગાય હતી ગાય કાળી હતી ગાય હળદી પહાડ પર જાતી હતી ગાય હળદી એટલે કે દરરોજ પહાડ પર એટલે મોટો પહાડ હોય ને નાનો ડુંગર જેવું ત્યાં જતી હતી ગાય દરરોજ ડુંગર પર જતી હતી ગાય પહાડ પર હરી હરી ઘાસ ચરતી હતી ગાય પહાડ પર એટલે કે ગાય ડુંગર પર હરી હરી એટલે કે લીલા લીલું ઢીલું લીલું ઘાસ ચરતી હતી એટલે કે ચારો ચરતી હતી અથવા તો ખાતી હતી ગાય પહાડ પર એટલે કે ડુંગર પર લીલું લીલું ઘાસ ખાતી હતી ગાય કભી તાલાબ પર જાતી હતી ગાય કભી એટલે ગાય ક્યારે તાલાબ એટલે તળાવ પર જાતી હતી એટલે ગાય ક્યારે તળાવ પર જતી હતી ગાય કભી નદી પર જાતી હતી ગાય કભી ગાય ક્યારે નદી પર એટલે નદી પર પણ જતી હતી ગાય ક્યારે નદી પર પણ જતી હતી ગાય નદી તળાવ કા પાણી પીતી હતી તો ગાય નદી અને તળાવનું પાણી પીતી હતી જો એક ગાય થી એક ગાય હતી ગાય કાળી થી ગાય કાળી હતી ગાય હળદી પહાડ પર જતી હતી ગાય દરરોજ પહાડ પર એટલે કે ડુંગર ઉપર જતી હતી ગાય પહાડ પર હરી હરી ઘાસ ચરતી હતી ગાય ડુંગર ઉપર લીલું લીલું ઘાસ ખાતી હતી ગાય કભી તાલાબ પર જતી હતી ગાય ક્યારેક તળાવ પર પણ જતી હતી ગાય કભી નદી પર જતી હતી ગાય ક્યારેક નદી પર નદી ઉપર પણ જતી હતી ગાય નદી તળાવ કા પાણી પીતી હતી ગાય નદી અને તળાવનું પાણી પીતી હતી ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ સોપાન ચાર લખાવ્યું એનો સ્વાધ્યાય લખવાનું છે આપણે નોટમાં ચલો સ્પર્ધા વિદ્યાર્થીઓ લખશે ખાલી જગ્યા લખો આપણે અત્યારે સોપાન લખાયું એની ખાલી જગ્યાઓ લખવાની છે ચલો પહેલી ગાય ખાલી જગ્યા થી ગાય કેવા કલરની હતી એમ પૂછ્યું છે ગાય ખાલી જગ્યા થી તો આપણે ગાય કેવી હતી તો ગાય કાળી હતી તો ખાલી જગ્યામાં લખીશું કાળી ગાયનો રંગ કેવો હતો અથવા ગાય ખાલી જગ્યા થી તો ગાય કાળી હતી આપણે બધી ખાલી જગ્યાઓ બે બે વાર લખીશું નીચે લખી નાખો ગાય કાળી થી નંબર બે ગાય હળદી ગાય હળદી ખાલી જગ્યા પર જાતી થી ગાય હળદી ખાલી જગ્યા પર જાતી હતી ગાય હળદી કમા જાતી હતી પહાડ પર તો આપણે ખાલી જગ્યામાં લખીશું પહાડ ગાય હળદી પ
पहाड़ पर जाती थी। गाय हर दिन पहाड़ पर जाती थी। डॉली नीचे आए थे। दरेक विद्यार्थी मित्रों टपकू करवानो भूलवानो नथी। अने वाक्य पूरू थाय एटले आ रीते ऊभी लीटी पूर्ण विराम लीटीमां हाथ टेकाय करवानो छे। नंबर 3 गाय पहाड़ पर। गाय पहाड़ पर। गाय पहाड़ पर खाली जगह घास चरती थी। गाय पहाड़ पर खाली जगह घास चरती थी। केवु घास चरती हती? हरी हरी એટલે કે લીલું લીલું। તો લખો ગાય પહાડ પર હરી હરી। ગાય પહાડ પર હરી હરી ઘાસ ચરતી હતી। બીજી વાર લખીશું ગાય પહાડ પર હરી હરી। ગાય પહાડ પર હરી હરી घास चरती थी। गाय पहाड़ पर हरी हरी घास चरती थी। नंबर 4 गाय गाय नदी तालाब का। गाय नदी तालाब का खाली जगह पीती थी। गाय नदी तालाब का खाली जगह पीती थी। शू तो आवशे पानी। गाय नदी तालाब का पानी पीती थी। बीजी वार गाय नदी तालाब का पानी पीती थी। गाय नदी तालाब का पानी पीती थी। गाय खाली जगह थी। गाय काली थी। गाय हर दिन खाली जगह पर जाती थी। तो पहाड़। गाय हर दिन पहाड़ पर जाती थी। गाय पहाड़ पर खाली जगह घास चरती थी। हरी हरी गाय पहाड़ पर हरी हरी घास चरती थी। गाय नदी तालाब का खाली जगह पीती थी। तो पानी। गाय नदी तालाब का पानी पीती थी। दरेक विद्यार्थी मित्रों होमवर्क लखी देशे। होमवर्क में यूनिट एक्शन HW नी नोट में लखावी तैयार करा।